ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું નેત્રંગ તાલુકાની શાળાઓનું પરિણામ 90% ઉપર આવતા તેની વિપરીત ધોરણ 11માં આર્ટ્સ કોમર્સ વિભાગમાં એડમિશન માટે વિદ્યાર્થીઓને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા એક ઓરડામાં 60 વિદ્યાર્થીઓને બેસાડવા માટેની મંજૂરી આપવામાં આવે છે, પરંતુ એક ઓરડામાં 80 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે તો પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યથી વંચિત રહેવાની ચોંકાવનારી માહિતી મળી રહી છે. તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકા મથકે કાર્યરત શ્રીમતી એમ ભક્ત હાઈસ્કૂલમાં કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણની આગેવાનીમાં વિદ્યાર્થીઓ વાલીઓએ હલ્લા બોલ કરતા માહોલ ગરમાયો હતો. શાળામાં અભ્યાસ કરીને પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રથમ એડમિશન આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. કે જે અહીંયા વિદ્યાર્થીઓ 255 વિદ્યાર્થીઓ આ શાળામાં ભણી ને જે લોકો 10માંથી 11માં ધોરણમાં પ્રવેશ કરેલો છે એમને તાત્કાલિક ધોરણે એડમિશન આપવામાં આવે, અને જે નેત્રંગ ગામના લોકો છે જે બીજી શાળાઓમાં 10માંથી 11માં તેમને પણ એડમિશનો મળતા નથી, અમારી મીડિયાના માધ્યમથી આ શાળાના પ્રિન્સિપાલ શ્રી અને આ સંસ્થાના તમામ પ્રમુખશ્રીઓ અને તમામ શિક્ષકો દ્વારા ડીઓ કચેરીમાં ગાંધીનગર શિક્ષણ અધિકારી સુધી અમારી રજૂઆત છે, તાત્કાલિક ધોરણે આ સંસ્થાની અંદર વર્ગ ફાળવવામાં આવે ત્યાં સુધી મંજૂરીના ધોરણે અહીંયા એડમિશનો ચાલુ રાખીને તમામ લોકોને એડમિશન આપવામાં આવે. એ જવાબદારી આ સંસ્થાની છે કેવી રીતે અમને ભણાવવા ને ક્યાં બેસાડવા તે અમારી લોકોની માંગ છે. જો આવું કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં અમે લોકો કોઈ પણ વર્ગ ચાલુ કરવા નહીં દઈએ, કેમ કે આ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. લોકો રાત દિવસ મહેનત કરી રહ્યા છે. બીજી એક વાત છે કે આ શાળાની અંદર આ શ્રીમતી એમ ભક્ત હાઈસ્કૂલ છે, સામે આરકે વિદ્યાલય છે. 1-5 અને 6-8 સુધી આજે તમે જુઓ આટલો મોટો રાજકોટની અંદર હોનારત થઈ છે. આ શાળાઓની અંદર એક પણ સેફટીના સાધનો નથી, ત્યારે આ નાના નાના બાળકોનું જો કંઈક થશે તો જવાબદાર કોની? આ સંસ્થાની. ત્યારે ત્યાં 1-5માં આજે 4 માળની બિલ્ડિંગ છે, તેની અંદર પણ કોઈ પણ સેફટીના સાધન નથી, કોઈ વ્યવસ્થા નથી. જો આવનારા દિવસોમાં હોનારત થશે તો આ જવાબદારી અહીંના પ્રમુખની, અહીંના સ્ટાફ પર, કાયદેસરની એની પર કાર્યવાહી કરાવવામાં આવશે. જ્યારે તમે સ્કૂલમાં આ તરફ એમ ભક્ત હાઈસ્કૂલના આચાર્ય આરએલ વસાવાએ જણાવ્યું હતું કે તમામ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે અમારી શાળાની પ્રાથમિકતા છે. ક્રમશઃ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવી રહ્યા છે અને શાળામાં વધુ ઓરડાની મંજૂરી શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવે તે માટે લેખિત રજૂઆત કરી દેવામાં આવી છે. એમને મેં રજૂઆત કરી કે સાહેબ આપણે ત્યાં ફક્ત 3 વર્ગ છે, ધોરણ 11ના 3 વર્ગ છે. એક વર્ગમાં 60 વિદ્યાર્થી લે કે 180 વિદ્યાર્થીને આપણે એડમિશન આપી શકીએ, તો આપણે 180 વત્તા જે 6 બાળકો લેખે આપણે જે ડીઓ કચેરીમાં જે એડમિશન લેવાનું છે તે આમ કરીને 198 આપણે એડમિશન આપ્યું. તદુપરાંત જે ગાંધીનગરથી મંજૂરી લેવાની છે એના માટેના બીજા બાળકોને આપણે એડમિશન આપી રહ્યા છે. અત્યાર સુધી આજ દિન સુધી 215 વિદ્યાર્થીઓને મેં એડમિશન આપી દીધું છે. એટલે જેથી જે શાળાના રૂલ્સ છે, સરકારના રૂલ્સ છે, એના કરતાં વધારે એડમિશન આપ્યું છે અને હજુ એડમિશનની પ્રક્રિયા ચાલુ છે. આપણે એક જ દિવસે કંઈક 200 બાળકોને એડમિશન આપી શકીએ નહીં સાહેબ. એટલે ક્રમશઃ આપણે મેરિટ યાદીના આધારે આજે 50 બાળકો, બીજા દિવસે 50 બાળકો, એમ ક્રમશઃ આપી રહ્યા છે. અને ભવિષ્યમાં પણ જે વિદ્યાર્થીઓ આ શાળાના વિદ્યાર્થીઓ છે એને આપણે એડમિશન આપવાના જ છે. અને નવા વર્ગની મંજૂરી માટે અમારા પ્રમુખ સાહેબે મંજૂરી આપી દીધી છે અને પ્રમુખ સાહેબે કીધું છે કે આપણે નવો વર્ગ માંગવાનો છે. પણ નવા વર્ગના મંજૂરી માટે હજુ ઓનલાઈન પોર્ટલ ચાલુ થયું નથી. એટલે ઓનલાઈન પોર્ટલ ચાલુ થશે ત્યારે અમે નવા વર્ગની મંજૂરી માંગીશું. પણ હાલ અમે અગ્રીમતાના ધોરણે આ શાળાના વિદ્યાર્થીઓને અમે એડમિશન આપી રહ્યા છીએ. અને આ શાળાનું એડમિશન પૂરું થશે ત્યાર પછી જે આજુબાજુ નેત્રંગ ગામમાં રહેતા હોય અને આજુબાજુની શાળા જે હોય, જો નજીકની શાળા હશે, જો જગ્યા હશે, તો અમે એને એડમિશન આપવાનો પ્રયત્ન કરીશું. એટલે સરકારશ્રીના રૂલ્સ પ્રમાણે અમે હાલમાં 198 એડમિશન તો ઓલરેડી આપી દીધા છે અને બીજા 15 બાળકોને 10 તારીખે મેં બોલાવ્યા છે. એટલે આમ 215 જેટલા બાળકોને મેં આજની તારીખે એડમિશન આપી, જે સરકારશ્રીના નિયમ કરતાં વધારે જ છે. વિદ્યાર્થીઓ જો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે તમામ પ્રકારના પ્રયત્નો આચાર્ય અને સંસ્થાના પ્રમુખ દ્વારા કરવામાં આવશે. હા જી,
અમે એના માટે એડમિશન આપી રહ્યા છીએ અને વધારાનો જે નવો વર્ગ છે એ ઓનલાઈન પોર્ટલ ચાલુ થશે એટલે તરત વધારાનો વર્ગની મંજૂરી અમે માંગીશું. ઓનલાઈન પોર્ટલ ચાલુ છે, ઓનલાઈન પોર્ટલની મંજૂરી મળે ત્યાર સુધી જે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે એમને રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય મળી શકશે? રાબેતા મુજબ અમે જે 3 ક્લાસ છે એમાં અમે બેસાડીને વ્યવસ્થા કરીને અમારા પ્રાઇવેટ શિક્ષકો રાખીને પણ એમને ભણવાનો અમે પ્રયત્ન કરીશું, પણ વહેલી તકે અમને શાળાને શિક્ષકો મળે એવા પ્રયત્નો સરકારશ્રી દ્વારા થાય એવા અમારી વિનંતી છે.